જ્યારે પણ કોઈ માણસને તરતા આવડે છે અને તે પાણીમાં ઉતરે છે ને ત્યારે એ તો પાણીમાં તરી શકે છે, પણ જેને તરતા નથી આવડતું એનું શું? એ તો બિચારો પાણીમાં ડૂબી જશે અને ડૂબવાના કારણે તેને પોતાનો જીવ પણ ગુમાવવો પડશે, કે જેના વિશે હું અને તમે બંને જ જાણીએ છીએ. પણ આ જોઈને તમને ક્યારે એવો સવાલ થયો કે જીવતો માણસ પાણીમાં કેમ ડૂબી જાય છે અને મરેલો માણસ પાણીમાં કેમ તરે છે? તમે પહોંચી ગયા છો VTV ગુજરાતી.com પર. સોનું નામ છે, થેન્ક્સ ટુ, અને હું છું ડીકે. હવે જ્યારે પણ કોઈ માણસ પાણીમાં ડૂબી જાય છે ત્યારે એનું મોત થવાના કારણે તેની બોડી પાણીમાં ફ્લોટ એટલે કે તરવા લાગે છે. હવે આવું થવા પાછળનું કારણ છે ડેન્સિટી. ડેન્સિટી એટલે કે ઘનતા, અને ઘનતા વિશે તો તમને બધાને ખબર જ હશે, અને કદાચ જો ખબર ના હોય ને તો પણ ટેન્શન લેવાની જરૂર નથી, હું તમને એકદમ શોર્ટમાં સમજાવી દઉં. ઘનતા એટલે કોઈ પણ પદાર્થના દળને એટલે કે માસને તેના કદ એટલે કે વોલ્યુમ વડે ભાગવાથી જે વેલ્યુ મળે ને તેને કહેવાય ઘનતા. હવે આ તો મેં તમને સાયન્સના એંગલથી સમજાવ્યું, પણ તેમ છતાં જો તમને સાયન્સના એંગલથી સમજાવ્યું ના હોય ને તો સિમ્પલ રીતે સમજાવી દઉં. હવે અહીંયા મારી પાસે બે બોક્સ છે, એક બોક્સમાં ચાર બોલ છે અને બીજા બોક્સમાં તમે જોઈ શકો છો કે કેટલા બોલ છે. બંને બોક્સની સાઈઝ સેમ છે, પણ આ બીજું જે બોક્સ છે ને તેમાં વધારે બોલ હોવાના કારણે ઇંગ્લિશમાં તેને કહેવાય કે આ બોક્સ વધારે ડેન્સ છે. હવે બોક્સની સાઈઝ સેમ છે પણ બંનેમાં બોલની સંખ્યા અલગ અલગ છે, તો બંનેનું દળ એટલે કે માસ પણ અલગ અલગ હશે. એટલે જેમાં ઓછા બોલ હશે તેનું દળ ઓછું હશે અને જેમાં વધારે બોલ હશે એનું દળ વધારે હશે. હવે એ જે અલગ અલગ માસની વેલ્યુને એ બોક્સની સાઈઝ સાથે ભાગવામાં આવે અને જે વેલ્યુ મળે ને એ થઈ આપણી ઘનતા. એટલે કે જેની ઘનતા પાણી કરતા વધારે હશે એ પાણીમાં ડૂબી જશે અને જેની ઘનતા પાણી કરતા ઓછી હશે એ પાણીમાં તરશે. લાઈક તેલની ઘનતા પાણી કરતા ઓછી હોવાના કારણે તે પાણીમાં તરશે અને મધની ઘનતા પાણી કરતા વધારે હોવાના કારણે તે પાણીમાં ડૂબી જશે. હવે ઘનતા શું છે તો તમને સમજાઈ ગયું છે, પણ મેઈન સવાલ એવો થાય કે કોઈ પણ જીવતો માણસ કે જેને તરતા નથી આવડતું એ પાણીમાં ડૂબી જાય છે, પણ મરેલો માણસ પાણીમાં તરે છે એની પાછળનું કારણ શું છે? તો જ્યારે પણ માણસ પાણીમાં ઉતરે છે ત્યારે હ્યુમન બોડીની ડેન્સિટી એટલે કે ઘનતા 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ હોય છે, જ્યારે પાણીની ઘનતા 997 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે. હવે હ્યુમન બોડીની ઘનતા એટલે કે ડેન્સિટી પાણીની ઘનતા કરતા વધારે હોવાના કારણે જે લોકોને પાણીમાં તરતા નથી આવડતું એ લોકો પાણીમાં ડૂબી જાય છે. હવે જે લોકો પાણીમાં ડૂબી જાય છે એ લોકોની ડેડ બોડી બોટમમાં જતી રહે છે અને મર્યા પછી પણ બોડીમાં રહેલા માઇક્રો ઓર્ગેનિઝમ પોતાનું કામ ચાલુ રાખે છે, અને એની સાથે જ કેટલાક બેક્ટેરિયા ડેડ બોડીના સેલ્સને ખાવા લાગે છે, જેના કારણે બોડી ડીકમ્પોઝ થવા લાગે છે. ડીકમ્પોઝ થવાના કારણે બોડીમાં મિથેન, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસો બનવા અને ટ્રેપ થવા લાગે છે. હવે આ બધા ટ્રેપ ગેસીસના કારણે બોડી ફૂલવા લાગે છે અને બોડી ફૂલવાના કારણે બોડીની ડેન્સિટી પાણીની ડેન્સિટી કરતા ઓછી થઈ જાય છે અને બોડી પાણીની સરફેસ પર તરવા લાગે છે. તો હવે તમને સમજાઈ ગયું છે કે જીવતો માણસ પાણીમાં કેમ ડૂબી જાય છે અને મરેલો માણસ પાણીની સરફેસ પર કેમ તરે છે. તો આજના વિડીયોમાં મેં તમને જીવતો માણસ પાણીમાં કેમ ડૂબી જાય છે અને મરેલો માણસ પાણીમાં કેમ તરે છે એના પાછળના સાયન્સ વિશે વાત કરી. જો તમને આજના વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. કમેન્ટમાં થેન્ક્સ ટુ જરૂરથી લખી દેજો, અને આવા જ ડેલી લાઈફના ક્વેશ્ચનના આન્સર સિમ્પલ લેંગ્વેજમાં સમજવા માટે જોતા રહો થેન્ક્સ ટુ ઓનલી ઓન VTV ગુજરાતી.com.